જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે હું આવી છું મારા ફઈના ઘરે તેરી. તો અત્યારે અમે જઈએ છીએ બધા એક જગ્યા ઉપર, ત્યાંનું લોકેશન ચલો ત્યાં જઈને બતાવું. ત્યાં જવા માટે તૈયાર. જીના ચશ્મા તો કે બતાવી તારા, તાર ચશ્મા બતાવી તો. આ છે ગોકરણ ગામ. ગોકરણ ગામમાં અમે જઈએ છીએ. ત્યાંનું મંદિર છે તે પણ હું બતાવી. અને કહેવાય છે ને કે 100 વાર કાશી અને 1 વાર પ્રાસી, તેમજ આ મંદિરનું પણ એટલું મહત્ત્વ છે કે 100 વાર પ્રાસી અને 1 વાર આ ગોકર્ણેશ્વરનું મંદિર છે તેનું મહત્ત્વ એટલું છે. તો ચાલો ત્યાં જઈ અને હું બતાવું બધું લોકેશન. તો આ ગોકર્ણેશ્વર મહાદેવની ઇતિહાસ એ ભાગવત સપ્તાહના પહેલા અધ્યાયમાં કરેલો છે. તેમાં જણાવેલ છે કે એક બ્રાહ્મણ હતો અને તેમને ત્યાં સંતાન પ્રાપ્તિ ન થતી હતી, ત્યારે તે જંગલમાં તપ કરવા ગયા અને ત્યાં તેને એક સાધુ મળ્યા. તો એક સાધુએ તેને એક ફળ આપ્યું અને એ ફળ તેને તેમની પત્નીને ખવડાવવાનું કહ્યું. તો તે સાધુએ તે ફળ, અડધું ફળ તેમની પત્નીને ખવડાવ્યું અને અડધું ફળ તેમની ઘરે હતી એક ગાયને ખવડાવ્યું. તો એ ગાય પોતાના ઘરે પણ સંતાન પ્રાપ્તિ થઈ અને એક ગાયના કાનમાંથી એક બાળકનો જન્મ થયો. અને પોતાની ઘરે જે સંતાન પ્રાપ્તિ થઈ તેનું નામ ધંધુકીય હતું અને ગાયના કાનમાંથી જેનો જન્મ થયો તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. ગાયના કાનમાંથી જન્મેલું એટલે, અને તેમના નામ પરથી ગોકર્ણ ગામનું નામ પડ્યું હતું. આ તેમનો ફોટો છે. અને તેમના કાન જો ગાય ધંધુકી હતો એ બહુ પાપી હતો, તો તેમના મૃત્યુ પછી તેને મોક્ષ નહોતો મળતો. ત્યારે ગોકર્ણે તેમની પાછળ ગોકર્ણ નદીના કિનારે ભાગવત સપ્તાહ બેસાડી. આ જગ્યા ઉપર તેમણે ભાગવત સપ્તાહ બેસાડી અને ત્યારબાદ તેની આત્માને મુક્તિ મળી. એટલે જ બધા લોકો પોતાના પિતૃઓની મુક્તિ માટે ત્યાં જાય છે અને પાણી રેડે છે અને ત્યાં હવન અને નારાયણ બળ કરે છે. આપણે તેને સાદી ભાષામાં નાયણબળ કહીએ છીએ. અને તે પોતાની પિતૃઓની મુક્તિ માટે અત્યારે ત્યાં ઘણા બધા માણસો આવતા હોય છે, હવન પણ ચાલુ હોય છે અને તેમના પિતૃની મુક્તિ માટે આ જગ્યા, આ અદ્ભુત જગ્યા છે. અને આ તે ત્યાં મહાદેવનું મંદિર પણ આવેલું છે અને ત્યાં એક ગુફા પણ છે. કેમ તેમ કહેવાતું કે તે ગુફા છે સીધી દ્વારકા જતી હતી. અત્યારે તો એ બંધ થઈ ગઈ છે પણ તે પણ અમે જોઈ હતી અને બસ અમે ત્યાં ગયા હતા અને બધું જોયું. ખબર નહોતો પણ મારે પૂછ્યું અને એણે મને કીધું એટલે મને ખબર પડી અને બહુ મજા આવી હતી. બહુ પોઝિટિવ જગ્યા છે. તો પછી ઘરે આવી અને અમે બધાએ નાસ્તો કર્યો. એના કાકાની છોકરીઓ પણ નાની નાની છે તો બધાએ ભેગા મળી અને નાસ્તો કર્યો. અને આગળનો વ્લોગ પણ આવી જ એક જગ્યાનો છે તો જરૂર જોજો.